जामनगर समग्र देश में जीएसटी अमल में आया पछी जीएसटी संबंधी मुश्किलों और जीएसटी की चोरी जेवा विषयों अवारनवार समाचारों में चमकता रहे छे। भूतकाळ में जीएसटी चोरी और जीएसटी नंबर धारक की धरपकड़ सहित समाचारों पण आपणे सौए जोया हता। जामनगर में वधु एक वक्त जीएसटी तंत्र द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। अहेवालों मुजब आ प्रकारनी कार्यवाही जामनगर नी साथे साथे राजकोट भावनगर तथा अमदावाद सहित 15 जेटला सेंटरों में हाथ धरवामां आवी हती। आज शनिवार सवारथी जामनगर ब्रासपाटना संख्याबंध उद्योगपतिओ अने वेपारीओ तेमज उद्योगकारों एसोसिएशन जीआईडीसी प्लॉट एंड सेल होल्डर्स एसोसिएशन प्रमुख सहित होदेदारों लाल बंगला संकुल खाते आवेली वेट कचेरी दौड़ी गया हता। उद्योगकारों तथा एसोसिएशनना होदेदारों जीएसटीना अधिकारी तथा मीडिया समक्ष एम जणाव्युं हतुं के जामनगर में शुक्रवार मोड़ी रात्रे एटले के आज शनिवार सवारे 4 वाग्या आसपास जामनगर पोलिसना एसओजी एटले के स्पेशियल ऑपरेशन ग्रुपना कर्मीओए केटलाक वेपारीओ ने घरेथी ऊंघमांथी उठाड़ी लाल बंगला संकुल में आवेली एलसीबी कचेरी की नजीक ने एसओजी ऑफिसे लावामां आव्या हता। वेपारीओना तथा उद्योगपतिना आक्षेपो मुजब रात्रे 4 वाग्याथी मांडीने आज शनिवार बपोरे 2-3 वाग्या सुधी उद्योगपति अने वेपारीओ ने मानसिक त्रास थाय ते प्रकारनी परिस्थितिमांथी पसार थवुं पड्युं हतुं। बीजी बाजु जीएसटीना अधिकारीओए उद्योगकारो साथेनी वातचीतमां तथा मीडिया समक्ष एवुं जणाव्युं हतुं के अमोए वेपारीओने सवारे 4 वाग्ये बोलाव्या ज नथी। आ तके ए प्रश्न ऊभो थाय छे के सवारे 4 वाग्ये कोई पण प्रकारना समन्स वॉरंट के नोटिसनी गैरहाजरीमां गैरकायदेसर रीते एसओजीना कर्मीओ उद्योगपतिओने तेओना घरेथी ऊंघमांथी उठाड़ीने आरोपीओनी माफक एसओजीनी कचेरी शा माटे लाव्या અને એસઓજીએ આ કામગીરી કોની સૂચનાથી કરી હતી? આજે શનિવારે સમગ્ર જામનગરમાં એવી અફવાઓ ઉડી હતી કે જામનગરમાં જીએસટી તથા એટીએસના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, પરંતુ સવારે જ્યારે વેરા કચેરીએ આ આખો મામલો જાહેર થયો ત્યારે આપોઆપ સ્પષ્ટ થઈ ગયું હતું કે સમગ્ર પ્રકરણમાં એટીએસ તરફથી કોઈ આવ્યું ન હતું। આજે શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં વેરા કચેરીએ આ આખા પ્રકરણે ખૂબ જ ચકચાર જગાવી હતી। એસોસિએશનના હોદ્દેદારો તથા ઉદ્યોગપતિઓએ વેરા કચેરી ખાતે જીએસટીના દરોડા વિભાગના ડેપ્યુટી કમિશનર ભૂપેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓને ઘેરી લીધા હતા અને પ્રશ્નોની ઝડી વરસાવી હતી તથા એસઓજીની કાર્યવાહી અંગે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર પ્રકરણની સંપૂર્ણ વિગતો આપ સૌ દર્શકો સુધી પહોંચી શકે તે માટે આજે શનિવારે સવારે વેરા કચેરી ખાતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એસોસિએશનના હોદ્દેદારો દિનેશભાઈ ડાંગરિયા તથા રાજુભાઈ ચોવટિયા ઉપરાંત લઘુ ભારતી ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા વગેરે સાથે આ મુદ્દે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી। આ વાતચીતના મુખ્ય અંશો પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો જિલ્લા સેવા સદન 2માં આવે માહિતી ખાતાની ઉપર જે ઓફિસ આવેલી જીએસટીની જે ઓફિસ છે એલી છે ત્યાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને આજના જે ઉદ્યોગકારો છે જામનગરના જે પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન આખું એસોસિએશન અહીં આવી પડ્યું છે। કારણ કે આજ સવારે ઉદ્યોગકારો જામનગરના જે ઉદ્યોગકારો છે ઉદ્યોગ કરે છે બિઝનેસ કરે છે એને જીએસટી ડિપાર્ટમેન્ટના કહેવાથી એસઓજી એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ સવારના 4 વાગ્યા ઉઠાવી ગઈ છે એટલે આ લોકોને જે ઉદ્યોગકારો છે એમાં નારાજગી જોવા મળે છે અને સવારે 4 વાગે ઉઠાવવા એ વ્યાજબી નથી એવું માની અને અહીંયા જે પ્રમુખ છે એવા દિનેશભાઈ ડાંગરિયા કે જે પ્લોટ શેર હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે, રાજુભાઈ ચોવટિયા ઉપપ્રમુખ છે અને ભરતભાઈ ડાંગરિયા લઘુ ઉદ્યોગ ભારતીયના પ્રમુખ છે, આ બધા લોકો આજે મેક્સિમમ ઉદ્યોગકારો અહીંયા હાજર છે। તો આપણે દિનેશભાઈને પૂછો કે દિનેશભાઈ આજે જે કંઈ તમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે જીએસટી ઓફિસે શું મામલો શું છે? મામલો એ છે સાહેબ કે આજે સવારે મને 10 વાગ્યે ફોન આવ્યો કે આપણા ઉદ્યોગકારોને સવારે 4 વાગે એલસીબીની જો એક ડિપાર્ટમેન્ટ છે એસઓજી અને જીએસટી વિભાગ દ્વારા 4 વાગે સવારમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે વેપારીઓને। એટલા માટે અમે અહીંયા પહોંચ્યા છીએ કે ભાઈ શું કારણે અહીંયા લોકોને બોલાવ્યા છે, શું કામ ઉદ્યોગકારોને સવારે 4 વાગ્યામાં એરેસ્ટ કર્યા છે નોટિસ આપ્યા વગર? એટલે આ નોટિસ આપ્યા વગર એરેસ્ટ કરે એટલે આનો મિનિંગ શું અને આવું ક્યાં બંધારણમાં લખેલ છે? અને આડોશી પાડોશીમાં રહેતો હોય પોતાની ઇજ્જત હોય તો આ લોકોને શું થાય કે 4 વાગ્યામાં આ લોકોને પોલીસ ખાતું આવીને એરેસ્ટ કરી ગયો શું ધંધા કરતા હશે? તો અમારું માત્ર એટલું જ કહેવાનું છે કે આ જે સિસ્ટમ છે અધિકારીઓ જે સિસ્ટમ અપનાવી છે એ ખરેખર ગલત છે અને એની ઉપર પગલાં લેવા જોઈએ। આ જ રીતે આપણી સાથે રાજુભાઈ જોડાયેલા છે, રાજુભાઈ ચોવટિયા કે જે ઉપપ્રમુખ છે આખા એસોસિએશનના, તો આપણે એને પૂછો સાહેબ તમે સાહેબના મળ્યા છે મુખ્ય જે કોઈ અધિકારીઓ એને મળ્યા છે આ જીએસટીના? જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર ચીફ આસિસ્ટન્ટ કમિશનર દેસાઈ સાહેબને અમે મળેલા હતા, પણ એ ગોળ ગોળ જવાબ આપતા એ કે અમે તો 9 વાગે બોલાવ્યા છે, આ 4-4 વાગ્યાના એલસીબી એસઓજી ઉઠાઈ આવી છે એ અમને ગલત ભાષામાં વાત કરે છે કે અમે તો 9:30 આવ્યા ને અમારું નિવેદન લઈને છૂટા કરી દે કીધું, અમે સાહેબ અહીંયા ઊભા છીએ 2-3 કલાક ઊભા, તો એ કે ના 5 વાગે થશે મારે તો સ્થળ તપાસ કરવા જવી જોશે। મિત્રો
आ जे 10 जणा ने उठावीने 6-7 महीना पहला जीएसटी नंबर बधाए लीधा छे। 6-7 महीना पहला इने क्रॉस वेरिफिकेशन कागड़ियाना कर्या होय, स्थळ तपास करी होय, त्यां रोजकाम करी होय, 6 महीनामां एवुं कंई बदली न जाय छतां इने स्थळ तपास करी तो एनो वांधो नथी। अमारो एक ज वांधो छे सिस्टमनी सामे। एसओजी पोलीस सवारे 4 वागीए પોતાના રહેણાંક ઉપરથી ઉદ્યોગકારોને પોતાની ગાડીમાં બેસાડીને લઈ આવે તો આજુબાજુમાં એમ જ થાય છે કે આને કંઈક બહુ મોટું કૃત્ય, ફોજદારી કૃત્ય કર્યું હશે। મિત્રો, અમે દેસાઈ સાહેબને, પરીખ સાહેબને, જે એના કમિશનર છે, એમને પૂછ્યું કે તમારી પાસે સમન્સ હતું ના? એક સમન્સ અમે 9:30 વાગે અહીંયા બોલાવી મારી ઓફિસમાં સમન્સ આપ્યું છે। આ કેનું ભારતના કયા બંધારણમાં આવો નિયમ છે કે સમન્સ કે નોટિસ વિના 4 વાગે એ એસઓજી ઉઠાવી લે? ને ખાસ કરીને મેં જોયું છે એક લેડીઝ પણ અહીંયા લોકો લઈ આવ્યા છે। હમણાં જાણવા મળ્યું, અમે લેડીઝને મળ્યા, એ તો 14 રાંસુ રડે છે, એનો 3 વર્ષનો બાબો તો જઈમો નથી। માની લો કે એને કાંઈ થશે તો જીએસટી ઓફિસ અને એસઓજી જવાબદાર રહેશે, એવું ઉદ્યોગકારના એસોસિએશન વતી હું સ્પષ્ટપણે કહું છું કે કારણ વગરના લેડીઝને તમે 4 વાગે ઉઠાડીને લઈ આવો, અને અધિકારી એક પણ અત્યારે ચેમ્બરમાં હાજર નથી। અમે એ ઉદ્યોગકારોને નિવેદન લઈ, તાત્કાલિક નિવેદન લઈ અને ઘરે જશે, અથવા અન્યથા અમને એરેસ્ટ કરે કે અમે અનશન ઉપર ઉપવાસ ઉપર ઉતરી। આ જ રીતે આપણી સાથે ભરતભાઈ ડાંગરિયા ઉપસ્થિત છે, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ છે। સાહેબ, તમે આ જે વેપારીઓને જે લોકો લઈ આવ્યા છે એ લોકોને વેપારીને મળ્યા છો તમે? હા, વેપારીને અત્યારે અમે આમ નથી મળ્યા, આગળ અત્યારે અમે ઓફિસમાં જઈને મળ્યા તો વેપારીએ એવું અમને કીધું, અમને કાંઈ ખબર નથી, અમને પૂછ્યું નથી, સવારે અમુકને 4:30 લઈ આવ્યા, અમુકને 5 વાગે લઈ આવ્યા, એસઓજીમાંથી આવી અમને પોલીસવાળાએ બોલાવ્યા કે ભાઈ એસઓજીમાંથી આવી જઈ, તમે ગુનો કર્યો છે, તમારે આવવાનું છે। આ લોકોએ પૂછ્યું કે ભાઈ કયો ગુનો કર્યો છે, શું કર્યું છે, તો એ લોકો પાસે કાંઈ જવાબ નથી। તમે કે જીએસટીવાળાને, તમને અત્યારે એને જીએસટીએ નથી કીધું, અત્યારે તો એને સવારે એસઓજીવાળા લઈ આવ્યા, પછી અમે જીએસટીના સાહેબને મળ્યા, દેસાઈ સાહેબને, દેસાઈ સાહેબને મેં કીધું, દેસાઈ સાહેબે એવું કીધું કે આ લોકોને ક્રોસ વેરીફિક એપ્લિકેશનમાં લઈ આવ્યા છે અને આ લોકોએ બોગસ પુરાવાના આધારે જીએસટી નંબર લીધા છે, તો આ લોકો 1-2 વર્ષથી કે 6 મહિનાની અંદર નંબર લીધા છે, તો ત્યારે તમે ક્યાં ગયા હતા? બોગસ પુરાવાના આધારે જો નંબર લીધા હોય તો તેથી તમારા કયા ઓફિસરે કરપ્શન કર્યું છે, અને કયા ઓફિસરને અત્યારે તમે કયા ઓફિસરને ઢાંકવા માટે થઈને આ પ્રક્રિયા કરો છો, અમને એ જણાવો કે તમે કયા ગુંડાને કે કયા ઓફિસરને છોડાવવા માગો છો અને આ લોકો નિર્દોષ માણસોને બેસાડવા માગો છો, એ પ્રક્રિયા જણાવો અમને, એવું મેં એને કીધું, તો દેસાઈ સાહેબ સ્થળ ઉપર અત્યારે ઓફિસેથી વયા ગયા છે અને અમને એવું કહે છે કે અમે સ્થળ તપાસ ગયા છે, ખરેખર સ્થળ તપાસ નથી ગયા, એની પાસે જવાબ નથી, એટલે વયા ગયા છે દેસાઈ સાહેબ। આમ સામાન્ય રીતે વેપારીઓને આ ડરાવવાનો પ્રયત્ન છે, ખાસ કરીને જીએસટી જે લોકો લે છે એ એના કમાવ દીકરા હોય છે, ખાસ કરીને સરકારના। હા, આ ખરેખર ઉદ્યોગકારો અને વેપારીઓને ડરાવવાનો જ પ્રશ્ન છે, કારણ કે ઉદ્યોગકાર અને વેપારી પોતાના બિઝનેસની અંદર કામ કરતો હોય, એની પાસે કંઈ એટલો બધો ટાઈમ ના હોય કે બીજે આડાહવરો જઈ શકતો હોય, અને બીજું કે વેપારી જ્યારે પોતે બિઝનેસ કરતો હોય ત્યારે એને સવારમાં 4 વાગ્યામાં એના ઘરેથી ઉઠાવવામાં આવે તો આનો મતલબ શું થાય? ખાસ કરીને જીએસટીનો જે ડિપાર્ટમેન્ટ હોય છે, જીએસટીનું જે આપણું પોતાનું વેપારી તરીકે એક વર્ક હોય છે, એ આપણો એકાઉન્ટ કરતો હોય, સીએ પણ કરતો હોય, તો એને પણ બેલેન્સ રાખીને એને પણ હાજર રહેવાની વાત બનતી હોય, તો એને વિશ્વાસમાં લઈને 2-3 દિવસ અગાઉ નોટિસ આપવી જોઈએ જીએસટી ડિપાર્ટમેન્ટે? હા, જીએસટી ડિપાર્ટમેન્ટે નોટિસ આપ્યા વગર બંધારણમાં, કયા બંધારણમાં ભારતના એવું લખેલ છે કે સવારે 4 વાગે જઈને તમને વેપારીને એરેસ્ટ કરો? એવો કોઈ ગુનો કરેલો નથી, એવું કોઈ કૃત્ય કરેલ નથી ક્રિમિનલ, તો આ શા માટે કર્યું છે અને કયા અધિકારીઓને છાવરવા માગે છે? જેમ ભરતભાઈ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ બોલ્યા કે એના ગુંડા અને જે અધિકારીઓને છાવરવા માગે છે, તો મારો પણ એ જ પ્રશ્ન છે કે કયા અધિકારીઓને છાવરવા માગે છે અને સવારમાં 4 વાગ્યામાં આવી અને એરેસ્ટ કરે છે, અને અત્યારે પાછા 1 વાગ્યો હજી નિવેદન નથી લીધું, તો આનો મતલબ શું છે? અને અત્યારે એમ કહેવામાં આવ્યું કે અમે તપાસ સ્થળ તપાસ કરવા જાય છે, દેસાઈ સાહેબને ફોન કર્યો તો એવું કહેવામાં આવ્યું કે અમે સ્થળ તપાસ કરો, ખરેખર સ્થળ તપાસ કરવા નથી ગયા પણ અહીંથી નીકળી ગયા છે, એને આ ગલત કામ કર્યું છે એનું એને ભોગવવું પડશે। ખાસ કરીને આ રીતે પોલીસ ધારો કે પકડી આવે આ રીતે વેપારીઓને, તો એની આબરૂ ઉપર પણ ઠેસ પહોંચે છે? 100% સાહેબ, કારણ કે આજુબાજુમાં રહેતા હોય કે સવારમાં 4 વાગ્યામાં એસઓજી આવી અને પોતાની ગાડીમાં લઈ જાય તો આજુબાજુમાં રહેતા ઉપર કેવી ઇમ્પ્રેશન પડે કે એવું આ કેવું કૃત્ય કર્યું છે, તો પોલીસવાળા એને એરેસ્ટ કરી ગયા, તો એના માટે પણ એ જ જવાબદાર છે, અધિકારીઓ જ જવાબદાર છે, એસઓજી જવાબદાર છે કે ખરેખર એને 4 વાગ્યામાં જઈ અને એરેસ્ટ ન કરાય। એટલે આ રીતે તમે જોયું કે આ દિનેશભાઈ ડાંગરિયા આખું એસોસિએશન છે, અને ખાસ કરીને જીએસટી જે લોકો નંબર લે છે એ લોકો એના કમાવ દીકરા હોય છે કાયમી માટે, અને 1000-લાખો રૂપિયા એ લોકો જીએસટીના રૂપમાં એ કર ભરતા હોય, પણ છતાં પણ આ રીતે શંકાની દ્રષ્ટિએ વાત કરવી, શંકાની દ્રષ્ટિએ જોવા, અને રવેલી હવારે પોલીસની મદદ લઈને, ખાસ કરીને ખાખીથી લગભગ વેપારીઓ બીતા હોય છે, ડરતા હોય છે, એ રીતે વ્યાજબી નથી, આજે કંઈ એની સિસ્ટમ છે એ સિસ્ટમ ખોટી છે, કાલાવર એને કાંઈ પણ નાનું મોટું ખોટું
કામ કર્યું હોય તો તમે એને સજા કરો, એને કોઈ પણ વસ્તુ કરો, એમાં આ લોકો એસોસિએશનને કોઈ વાંધો જ ન હોય. પણ આ રીતે જે એને સિસ્ટમ અપનાવી છે પોલીસના ડરથી ફરજિયાત એની જીપમાં બેસાડવાની જે વાત કરી છે એ વ્યાજબી નથી. અને ખાસ કરીને વહેલી સવારની વાત છે, હજી દોઢ વાગ્યો છે, હજી સુધી એસોસિએશનના જે જવાબદાર લોકો છે એને જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જાતનો મેસેજ પણ નથી આવ્યો કે આ કારણથી આ લોકોને લેવામાં આવ્યો છે. હજી કોઈ જાતનો પુરાવો પણ નથી એ લોકોએ એકઠો કર્યો, છતાં પણ આ રીતે બેઠાડી દેવા અને ખાસ કરીને એના પરિવાર ઉપર જે વીતી હશે, જે પ્રમાણે કોઈ પરિવારમાં જે લોકો મોભી હશે એ લોકો લો બીપી, હાઈ બીપી, હાર્ટ એટેક આવવાના પણ ચાન્સ રહે છે. કારણ કે વેપારી વર્ગના લોકોને આવું બધું બહુ ઓછું બનતું હોય. ખરેખર સરકારે પણ આ બાબતની ખરેખર ચિંતા કરી અને જીએસટીના ડિપાર્ટમેન્ટને ખરેખર આ બાબતને રોકવો જોઈએ. આ સમગ્ર મામલો આજે શનિવારે સવારે જામનગરના ઉદ્યોગકારોમાં ચિંતાનો મામલો બની ગયા પછી અને સેંકડો ઉદ્યોગપતિઓ અને કારખાનેદારો રોષભેર એકત્ર થયા હતા અને એસઓજી કચેરીએ દોડી ગયા હતા, જ્યાં એસોસિએશનના હોદ્દેદારોએ વાતચીત કર્યા પછી એસપી પ્રેમસુખ ડેલુ ખુદ એસઓજી કચેરીએ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે વેપારીઓને ઘરેથી સવારે 4 વાગે એસઓજી કચેરીએ લાવવામાં આવ્યા છે તે વાત ખોટી છે. સમગ્ર ગુજરાતમાં 15 જેટલા જિલ્લામાં ગુજરાત એટીએસ અને જીએસટીની સંયુક્ત કાર્યવાહીના અનુસંધાને એટીએસની સૂચના મુજબ એસઓજીની ટીમ આ કાર્યવાહીમાં જોડાઈ હતી એવી સ્પષ્ટતા એસપીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને જીએસટી સંબંધી કામગીરી જીએસટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે એવું એસપીએ જણાવ્યું હતું. તેઓએ મીડિયા સમક્ષ શું કહ્યું હતું એ અત્રે આપ સૌ સાંભળી શકો છો. આજ એવો જીએસટી ઓર જીએસટી ડિપાર્ટમેન્ટ કી તરફ સે હૈ વો ગુજરાત એટીએસ કે માધ્યમ સે હૈ વો લગભગ 15 જિલ્લો કે અંદર હૈ વો ઇસ પ્રકાર કી એક હૈ વો જહાં પર જીએસટી ચોરી સે સંબંધિત ઉનકો જો विभिन्न प्रकार की सूचनाएं थी उनके आधार पर उन्होंने आज है वो स्थानीय पुलिस के सहयोग से इन्होंने रेड की थी और उस रेड के अंदर कुछ जो कंपनियां हैं उनके ऊपर कार्रवाई हुई और उसी कार्रवाई के संदर्भ में उद्योगकारों की ये रजूआत है कि हमने है वो किसी भी प्रकार की जीएसटी की चोरी है वो की नहीं है. लेकिन ये है वो जीएसटी डिपार्टमेंट डिसाइड करेगा कि किसी की है वो किसी ने चोरी की है या नहीं की है और ये जांच का विषय है. और जीएसटी डिपार्टमेंट ने भी सभी को है वो समन्स दे दिया है और जो डॉक्यूमेंट्स की इनको ज़रूरत थी वो डॉक्यूमेंट ये सब है वो गलत है. इस प्रकार की कोई भी इंफॉर्मेशन इसमें जीएसटी डिपार्टमेंट भी साथ में और सभी को है वो सुबह को 8 बजे के आसपास यही है उनको कोई गैर समझ हुई थी तो उसके बारे में बताया गया कि भाई ये एक लीगल है वो कार्रवाई है और इसके अंदर किसी भी प्रकार की है वो कोई अड़चन है वो पैदा नहीं होता है. આજે શનિવારે બપોરે આ સમગ્ર મામલાને નિપટાવવા માટે 400-500 જેટલા ઉદ્યોગપતિઓ અને કારખાનેદારો સંગઠિત થઈને એસઓજી કચેરીએ પહોંચ્યા હતા ત્યારે જીએસટીના ગાંધીનગરથી આવેલા દરોડા વિભાગના ડેપ્યુટી કમિશનર ભૂપેન્દ્ર દેસાઈ સહિતના જીએસટીના અધિકારીઓ પણ એસઓજી કચેરીએ ઉપસ્થિત હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા જીએસટીના મુખ્ય અધિકારી ભૂપેન્દ્ર દેસાઈ સાથે આ સમગ્ર મામલે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. આજે શનિવારે બપોરે એવું જાહેર થયું હતું કે શુક્રવારે રાત્રે એસઓજી દ્વારા જે તમામ 9 વેપારીઓને જીએસટી સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા તે તમામ વેપારીઓના નિવેદનો જીએસટીના અધિકારીઓએ જીએસટી કચેરી ખાતે નોંધી લીધા પછી આ તમામ 9 વેપારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જીએસટીના મુખ્ય અધિકારી સાથેની આ વાતચીતના મુખ્ય અંશોત્ર પ્રસ્તુત છે. આજ સવારથી જ જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઉદ્યોગકારો વચ્ચે થોડીક ધમાલ હતી. સવારથી જ આજે વાત એ છે કે જીએસટી ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે અને ખાસ કરીને એસઓજીના અધિકારીઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમણે સવારે વહેલી સવારે 4 વાગે જે ઉદ્યોગકારો છે જીએસટી બાબતે જે શંકાના દાયરામાં હતા એવા લોકોને આજે સવારના પોરમાં જ ઉઠાવી લીધા હતા, એટલે કે જીએસટી ઓફિસે લઈને આવ્યા હતા. એટલે આ રીતે થોડીક નાની મોટી વાત હતી. ઘણી રોષ પણ હતો ઉદ્યોગકારોનો, જામનગરના ઉદ્યોગકારોનો. તો આપણે જે આમના જે જવાબદાર અધિકારી છે એવા ભૂપેન્દ્ર દેસાઈ કે જે ડેપ્યુટી કમિશનર એન્ફોર્સમેન્ટ સ્ટેટ જીએસટી અધિકારી છે અને આપણી સાથે જોડાયેલા છે, સવારથી એ પણ આ કેસની અંદર પાછળ હતા અને ઘણા ઉદ્યોગકારોની જે નારાજગી હતી તો એમણે નારાજગીનો પણ સામનો કર્યો છે. તો આપણે દેસાઈ સાહેબને પૂછ્યું, સાહેબ આ જે કંઈ મામલો હતો શું મામલો હતો અને કેવી રીતે રિઝલ્ટ શું આવ્યું છે? આજ સવારથી જીએસટીની કાર્યવાહી ચાલુ હતી. આશરે 9 વેપારીઓને સમન્સની બજવણી કરી નિવેદન લેવા માટે ઓફિસમાં બોલાવવામાં આવેલા હતા અને નિવેદનની કાર્યવાહી દરમિયાન વેપારીશ્રીની અંદર એવો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હતું કે આ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર વેપારીની ધરપકડ કરવામાં નથી આવી, પણ નિવેદન લેવા માટે ઓફિસમાં બોલાવવાના હતા. એના લીધે આ પ્રશ્ન ઉપસ્થિત થયેલો હતો. તે એમની સાથે ચર્ચા કરતા અને એમના જે ઓફિસ બેરરની સાથે ચર્ચા કરતા એનો સુખદ નિકાલ આવી ગયેલો છે. જામનગર સહિત 15 જિલ્લાની અંદર આ એટીએસ અને જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી છે. જે લોકો જીએસટીની ચોરી કરી છે અથવા શંકાના દાયરામાં છે એવા લોકોને ઉપર આ કાર્યવાહી થઈ હતી. આ શંકાસ્પદ જે વેપારીઓ છે એમને જ આમાં ટાર્ગેટ કરવામાં આવેલ છે. આખા
जामनगरनी अंदर 20,000 वेपारी है, एमांथी फक्त 9 वेपारी अत्यारे तपास करवामां आवी हती अने ए पण चकासणीना अंते खबर पड़शे कि एमां करचोरी है कि नहीं। जे लोको करचोरी हशे एमने एमने समन्स आपी आगळनी कार्यवाही करवामां आवशे। दुखनी वात छे, वेपारीनो एक रोष एवो हतो कि आमां खाखी वर्तीनो क्यां रोल आवे छे। तमे जीएसटीनी ज वात बने छो तो जीएसटीनो डिपार्टमेंट एने समन्स भेज मोकले अने ए लोकोने जवाब ले। आ कार्यवाही है एटीएस और जीएसटी डिपार्टमेंट संयुक्त उपक्रम में करती लो एंड ऑर्डर प्रश्न न बने एट पुलिस ने साथ रखा। वहली सवेरे साहब 4 वगे लोग ने उठाने बात क्या है? सवेरे 4 वगे उठाया ना था ये थोड़ी मिसअंडरस्टेडिंग है। 8 वगे पशी ज अधिकारी गई और वेपारी ने बोला था और अमरी कार्यवाही 9:30 पीछे चालू कर। आज मध्यस्थी बनवू पड़ू है एसपी साहेबे जे प्रमाण उद्योग करने रोष हो प्रमाण एसपी साहेबे अँ रूबरू आने आ बाबत में मध्यस्थी बनी समाधान कर वलन अपनाव पड़ू है? ना ना, एम समाधान कर मध्यस्थी बनवा प्रश्न नहीं। एमने जो रियल बात थी ये वेपारी ने समझाई, वेपारी ने एवं लग्यू कि आ लोग जीएसटी कार्यकारी है नियम मुजब कार्यवाही करी है कायदेसर कार्यवाही करे। आ रीते तुम जो कि देसा साहब था और जे प्रमाण रोष हो लगभग सवेरे 9 वगैरह आ मामलों चालू थे तो जम जम वेपारी उद्योगकारों ने ख्याल ख्याल आता गया कि अँ एक नानो को एक बात बनी है तो ये प्रमाण लगभग अत्यारे 4 वगैरह है सवार 9 वगैरह बात है और 4 वगे आ केस एसपी डेलू साहेब मध्यस्थी बाद आ केस कहवा के पूर्णाहुति थी गई है और बधा लोग घरे निकली गया है। लगभग अँ जमाड़ो थो लगभग 400-500 लोग एकठा थी गया था पर हवे लगभग सुखद अंत आ गए नक्की है।